शिवनी कृपा थी रुद्राष्टाध्यायी आ भगवान शिवनी पूजा अने एमने भाव थी अर्पण करिए। जीवन में घणी वार परिस्थिति हो दुखरूप लागे, भयानक लागे, पण शास्त्र एम कहे छे, अध्यात्म एम कहे छे, तत्वनी दृष्टिए एमां पण कृपा होय छे। भले आपणे आपणुं मन छे ते ग्रहण करी शकतुं नथी। एक त्रण ऋषि हता ने ते तप करता हता, एमनो उद्देश्य हतो के अमने अमृत मळे। केवी रीते अमने अमृत मळे? एना माटे वर्षो सुधी तप कर्युं अने आकाशमांथी देव प्रसन्न थयाने कीधुं के तमारे शुं जोतुं छे? के अमारे अमृत जोतुं छे। देवे कीधुं के तथास्तु, अमृत तमने आप्युं। आकाशवाणी बंद थई अने अचानक ई आकाशमांथी एक भयंकर राक्षस छे ई नीचे उतरे छे। એવો ભયાનક વિકરાળ રાક્ષસ હોય, એના હાથમાં ખપ્પર હોય અને ખપ્પર લઈ અને ત્રણે ત્રણ ઋષિની સામે દોડે છે। બે ઋષિ તો એ ભયાનક રાક્ષસને જોઈ ત્યાંથી 9-2-11 ત્યાંથી ભાગી જાય છે, પણ એક ઋષિ છે ને એકદમ નિર્ભયતાથી એકદમ સામે ઠટ્ટાર થઈને ઊભા રહે છે। અને અચાનક એ રાક્ષસ એની પાસે આવે છે અને જેમ સેવક હોય ને એમ એને પ્રણામ કરે છે અને પેલું ખપ્પર એને આપે છે કે લ્યો, આમાં તમને અમૃત છે, એ તમને મોકલ્યું છે। હોય છે અમૃત જ તે, પણ પરિસ્થિતિ એવી દેખાય છે ભયાનક, એના કારણે બે ઋષિ ત્યાંથી ભાગી જાય છે। એટલે ઘણી વાર આપણને જે દુઃખરૂપ લાગતું હોય છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડી તમ કર્મ બંધ નહીં, પણ એના દ્વારા એના તરફ જ તે જવાનો કંઈક ઈશારો મળતો હોય છે। અને એટલા માટે તેરી રજા મેં મેરી રજા હૈ, જો થારી રાય સો મારી રાય। ભગવાનને પ્રાર્થના કે જે કંઈ પણ અમારા જીવનમાં દુઃખ જે કંઈ પણ હોય તમારી કૃપાથી એને અમૃત તુલ્ય કરજો, કારણ કે ત્રંબક મંત્રનો જ રાજ છે કે મૃત્યોર મુક્ષીય માં અમૃતાત્. અહીંયા માં મૃતાત નથી, ફ્રેક્શન ઓફ ધી વર્ડ્સ એક વર્ડ ઉમેરી દઈએ, અમૃતાત્ અવગ્રહ છે એનાનો। આવો પ્રેમથી ભગવાન શિવની પ્રાર્થના કરીએ। ઓમ નમઃ શિવાય।